લીંબડીના દલિત યુવાનની 3 થી 4 લોકોએ ઢોરમાર મારતા સારવાર અર્થે એક સવાર દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે મુકેશભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે આજે મકવાણા મુકેશભાઈ જેઓ આ વિસ્તારમાંથી કામ અર્થે પસાર થતા હતા, સામેના પક્ષના શ્યામજીભાઈ નામના એક વ્યક્તિનો ભેટો થતા જૂના ઝઘડાના સમાધાનની વાત મુકેશભાઈએ શ્યામજીભાઈ નામના વ્યક્તિને કરી હતી. ત્યારે સમાધાન માટે પૈસાની માંગ કરવામાં આવી હતી. મુકેશભાઈએ કહ્યું કે અમે મજૂરી કરીએ છીએ અને પૈસા નહીં આપી શકીએ. આવું કહેતા બીજા ત્યાં ઉભેલા વ્યક્તિઓએ ધક્કામુક્કી કરી હાથ ચાલાકી શરૂ કરી જાતિ વિરુદ્ધના શબ્દો વાપરી શ્યામજીભાઈ સહિતના અન્ય લોકોએ મને માર મારતા મારા ખિસ્સામાં પડેલ મજૂરીની રકમ છીનવી જતા રહ્યા હતા. આ સ્થળ પર મારું બાઇક પડી રહેલ ત્યારે 108ને ફોન કરતા 108 દ્વારા મને લીંબડી સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ MLC નોંધાવા પામી છે. ત્યારે આ માર મારવાનું કારણ હાલ થોડા સમય પહેલા થયેલ ઝઘડાના સમાધાનમાં બોલાવી અને જૂની અદાવત રાખી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શ્યામજીભાઈ ત્યાં રસ્તામાં નીકળ્યા તો મને કીધું, શ્યામજીભાઈને કીધું કે બતાવવાનું શું છે, શું બતાવવાનું? સમાધાનની વાત હતી. શ્યામજીભાઈ આ મેટર કાલે અમારે તો કે ઘરે આવે, મારા ઘરે ગયો તો 3-4 જણા મને મારવા માંડ્યા અને મારા બીજામાંથી 14,000 રૂપિયા હતા એમાંથી 12,000 જેવું લઈ ગયા અને મને મારવાની જે ડેટ હોય તમારે જેટલી એક્યુરિટી કરવી હોય એટલી કરજો. અમારું કોઈ ખાંડ ઉઠાવવાનું જવાબ જમીન જગ્યા જોતી એટલે 25-50 લાખ વાપરવો પડે તો મેં વાપરી નાખ્યું. એટલે તમને મારવાનું તારા ભાઈને હલવાઈ લઉં હું તને હલવાડ દઈશ ખોટો દેશ કરો આ રીતે બનાવતી હોય અને મને બહુ મારી છે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.